નમસ્કાર 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 મારા વાલા ગુજરાતીઓ, હું છું તમારો વાલો બકો, એટલે કે ઓજસ રાવલ ફ્રોમ યોર ફેવરિટ શો ધ બકા બકોડી કોમેડી શો. મિત્રો, વાત કરવાની છે આજે વિશ્વાસની. મિત્રો, વાત કરવાની છે આજે અંધવિશ્વાસની. ક્યારે ને ક્યારે તમારા જીવનમાં એક એવી ક્ષણ આવી જશે જ્યારે તમે અંધવિશ્વાસમાં સહેજ થોડો ઘણો, મહદઅંશે, અડધો પડધો, 1%, 0.1% પણ વિશ્વાસ મૂક્યો જશે. આપણા બધાએ ક્યારેક ને ક્યારેક કર્યો જશે, કારણ કે સાંભળ્યું હોય, જોયું હોય, અને પછી એમ થવા લાગે કે હા યાર, આવું બને તો. અને ધીમે ધીમે આપણે અંધવિશ્વાસ તરફ ફંટાતા જઈએ. ઘણા લોકો જે પ્રેક્ટિકલ હોય પાછા આવતા પણ રે. જેમ કે એક ઉદાહરણ આપું તો, લગભગ દુનિયાના જેટલા પણ બૈરાઓ છે, પરિણિત બૈરાઓ, એ લોકોને એક અંધવિશ્વાસ હોય છે જે હર હંમેશ એ લોકોના પતિ પર થોપ્યા કરતા હોય છે. આ તો હું છું જે ટકી રહી છે, બીજી કોઈ હોત ને તો લાત મારીને ક્યારની જતી રહી હોત તમને. એક મિનિટ, જો બધા જ બૈરાઓ આવું કહેતા હોય છે તો આજે ખરેખરી લાત મારીને નીકળી જવા વાળી પ્રજા છે એ બૈરાઓ કોને ભટકાયા છે? કદાચ જેમને ભટકાયા હોય એ હયાત પણ ના રહ્યા હોય એવું પણ બની શકે. મિત્રો, અમારા આ શોનો એક પ્રોડક્શન મેનેજર છે જેનું નામ છે કમલેશ પરમાર. હવે કમલેશ પરમાર ને એક એવી અંધશ્રદ્ધા છે કે ભાઈ, કાળી બિલાડી જો રસ્તો ક્રોસ કરે તો તરત જ ઘરે જતા રહેવાનું, નહીં તો કંઈક અપશુકન્યાળ થઈ જાય અને જીવને ઘાત, એટલે તરત જ ઘર ભેગા થઈ જાઓ. એક દિવસ સવારે એ ઘરેથી નીકળ્યો શૂટ પર આવવા માટે અને કાળી બિલાડીએ રસ્તો કાપ્યો, એ ઘર ભેગો થઈ ગયો. અમે અહીંયા ફોન પર ફોન કરીએ કે ભાઈ તું ક્યાં છે, અહીંયા શૂટ ચાલુ કરવાનું છે. મને કે ના, આજે નહીં ભાઈ. યુ કેમ? કાળી બિલાડીએ રસ્તો ક્રોસ કરી ગઈ છે, હું આજે શૂટ પર નહીં આવી શકું. એ તરત જ ઘરમાં ભરાઈ ગયો. બીજા દિવસે ખબર પડી કે બિલાડી મરી ગઈ હતી. હવે કોણ કોના માટે અપશુકન્યાળ નીવડ્યું એ તો ભગવાનને ખબર. મારા એક માસા હતા, એ એવું માનતા કે ભાઈ ઘરમાંથી બહાર નીકળીએ ને ત્યારે જમણો જ પગ બહાર મૂકવો જોઈએ, નહીં તો પછી અપશુકન થાય. ફરી પાછી અંધશ્રદ્ધા. હવે એમને નીકળ્યું ડાયાબિટીસ અને થોડાક જ વર્ષ પહેલાં એમનો જમણો પગ એમ્પ્યુટેટ કરાવી નાખ્યો, એટલે કે કાપી નાખ્યો. હવે એમને બહાર જવાનું થતું હશે તો એ શું કરતા હશે? મેં હજી સુધી હિંમત નથી કેળવી કે માસીને ફોન કરીને પૂછું કે માસા હવે કયો પગ બહાર મૂકે છે. મારે બહાર જવાની જરૂર જ નથી પડતી. મારા ઘર પરિવારમાંથી, મારા સેટના પરિવારમાંથી, આ શોના પરિવારમાંથી જ મને પાત્રો મળી જતા હોય છે. હવે અમારો આ જ શોનો એક પ્રોડક્શન અસિસ્ટન્ટ છે જેનું નામ છે પ્રથમચારી. આમ તો સાઉન્ડ એન્જિનિયર, અદ્ભુત માણસ, નાટકોમાં સાઉન્ડને ઓપરેટ પણ કરે, બહુ મજાનો માણસ છે. પણ એની એક કુટેવ છે. હવે જેટલી બી અંધશ્રદ્ધા લોકોની હોય છે ને, એ એના માટે શ્રદ્ધા છે. તમે વિચાર કરો, દિવાળીમાં કકળાટ આપણે બહાર કાઢીએ, કાળી ચૌદશ આવે એટલે બહેનો બધા સરસ મજાના આમ વડા લઈ અને આમ ચાર રસ્તે મૂકી આવે. આ ચારી પ્રથમચારી જઈ જઈને એ બધા જ વડા ખાઈ જાય. મેં કીધું તું વડા ખાઈ જાય છે, કકળાટ આમ આમ બધો કંકાસ તારામાં ના આવે? મને કહે ના ના, શું વાત કરો છો, રસ્તા પરના વડા અને એ ધૂળ માટીના સ્વાદવાળા આ ફ્લેવરવાળા વડા ખાઓ, તમે જો ઇમ્યુનિટી વધે. ઓજસ ભાઈ, ઇમ્યુનિટી વધે. અમારો એક રાઇટર નથી, આ પ્રથમ ભટ્ટ. અમારા ઘણા બધા પ્રથમો છે. તો એ પ્રથમ ભટ્ટ નંગ પહેરે, બરાબર, અહીંયા આ દરેક વેઠે તમે જો, અહીંયા નંગ, અહીંયા નંગ, અહીંયા જેટલા ગ્રહો નથી એટલા તો નંગ પહેરે છે. મેં કીધું તારે કંઈ ફાયદો નથી. મેં કીધું જ્યારે માણસ પોતે જ આટલો મોટો નંગ હોય ને તો પછી કોઈ બીજા નંગ પહેરવાથી કાંઈ ફાયદો નહીં થાય. પાત્રો ગોતવા મારે બહાર જવું જ નથી પડતું. બટુકફુઓ યાદ છે ને, મૂછધારી, પાઉચધારી, ઇન્સ્યોરન્સ પોલિસી, એ બટુકફુઆ મને એકવાર શીખામણ આપતા હતા. ઓજસ, હા સાંભળ, જો તારી ડાબી આંખ ફરકે ને તો તારે એમ સમજવાનું કે મજા મજા, અને જો જમણી આંખ ફરકે તો તારે એમ સમજવાનું કે મુસીબત. એમ? હા. લેફ્ટ ફરક ફરક મીન્સ ગુડ લક, ગુડ લક. મેં કીધું અચ્છા. અને રાઇટ ફરક ફરક મીન્સ બેડ લક, બેડ લક. મેં કીધું ક્યાં બાત હે, તમને તો ખાસો અનુભવ છે. મને કે હા, અનુભવ બી છે અને વિક્ટિમ પણ રહ્યો છું. મેં કીધું કેમ, શું થયું તમને? મને કે જો એક જ વાર એવું થયું હતું કે ખોટી આંખ ખોટા ટાઈમે ફરકી ગઈ. મેં કીધું કયા ટાઈમે? મને કે બસ આ તારી ફાઈબાને જોવા ગયો તો ત્યારે, ત્યારે જમણી વોર્નિંગની જગ્યાએ ડાબી ફરકી ગઈ અને મારી કિસ્મત ઉપર ચકલી ચરકી ગઈ. અને બિચારા અત્યાર સુધી ભોગવે છે. એટલે તમે જોઈ લો, ફૈબા સાથે ઘરે રહેવા કરતાં વધારે ટાઈમ તો અહીંયા પડ્યા પાત્રા રહે છે. મિત્રો, અંધશ્રદ્ધા અને શ્રદ્ધા આ બંને વચ્ચે એક જ નાનકડા શબ્દનો તફાવત છે, એ છે અંધ. જો વ્યક્તિ એમ સમજે કે હું શ્રેષ્ઠ છું તો એ શ્રદ્ધા છે. પણ જો વ્યક્તિ એમ સમજે કે હું જ શ્રેષ્ઠ છું તો એ નાખી દેવું, એમાં
પગને સ્પર્શ કરો અને શ્વાસ છોડો. સૂર્ય નમસ્કાર માટે અરે વચ્ચેથી હા, તમે સૌથી પહેલા મેટની આગળ ઉભા રહો. હા, અને હવે કાંદા સમારો. એક મિનિટ હા, લઈ જાઉં. કાંદા સમાર્યા પછી એના પર બેસી જાઓ. બેઠા પછી ઊંડો શ્વાસ લો અને એક બાઉલમાં મૂકી દો. હવે બંને હાથ ઉપર કરીને સ્ટ્રેચ કરો અને થોડી વાર એમને એમ ઊભા રહો. હવે થોડા બેન્ડ થાઓ અને પોતાના હિપ્સ સ્ટ્રેચ કરો અને ડાબો પગ ઊંચો કરો અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. મીઠું નાખો. તું જ છે કાંડીબાજ, મને ખબર છે. ઊંધી પર. હા લે. અરે એમ નહીં, આમ ઊંધી પર. બંને હાથ આગળ કર. કેમ? મને ખબર હતી, મને ખબર હતી. ના તું જોયું, આ તારા કુકરી છો અને આ મારા યોગા, આ બંને ભેળ સેળ કરીને આખો ભાંગડો વાટી નાખ્યો છે તે. હમણાં હું ખબર છે આમ ક્યાંક મીઠું મસાલા બધું નાખી દે. હા તો મેં તને કીધું ને સ્પીકરનો વોલ્યુમ ઓછો કર. મારે કુકરી શો ખોલવાનો છે, મારે કુકિંગ શીખવાનું છે. ઓછો કર વોલ્યુમ, જા. જરાક પણ વચ્ચે આ કંઈ અખલેલ પડ્યો છે ને તો તું જોઈ લેજે, મારાથી બત્તર કોઈ નહીં હોય. ના ના, કંઈ નહીં કરું. હવે આપણે કરીશું પૂર્વતન આસન. એના માટે તમે સીધા બેસી જાઓ, તમારા પગ આગળ કરો, તમારા પગની આંગળીઓને સ્ટ્રેચ કરો. હવે એને બારીક સમારી લો. સોરી 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 સોરી. ઓજસ ઓજસ. આવી રીતે પોક નહીં, હું કાજુ બાજુ વાળાને થશે કે હું જતો રહ્યો. મળશે તને તારો નવો ફોન, મળી જશે. જો આપણે ભેગા મળીને તારો એક કુકરીનો વિડીયો બનાવીએ જેમાં તું હોસ્ટ થઈશ શોની અને હું મહારાજ, એટલે હું ગેસ્ટ થઈશ. જે બધું બનાવે ને એ, કે આ પછી આ લેજો ને પછી આ બનાવજો ને આમ કરજો ને વઘાર કરજો ને ફલાણું ઢીકણું, એ બધું હું કરીશ. તું એની હોસ્ટ બનીશ, હું એનો ગેસ્ટ બનીશ. પછી આપણે એ વિડીયો વાયરલ કરી નાખશો. ઘરે ઘરે, દરેક રસોડામાં, દરેક ગૃહિણી, દરેક ગૃહસ્થ તને જ જોતા હશે કે વાહ ક્યાં બાત હે, આવી જ રીતે રાંધવું જોઈએ. આમ કરીને આપણે તારી યુટ્યુબ ચેનલ લોન્ચ કરી દઈશું અને પછી એમાંથી તને પૈસા મળશે અને એમાંથી તું નવો ફોન લઈ લેજે. બસ. અરે પણ આપણે બધી તૈયારીઓ કરવી પડશે ને, એના માટે શૂટનું સેટઅપ જોઈશે, શું બનાવીશું, સ્ક્રિપ્ટ, બધી તૈયારીઓ કરવી પડશે. બધું થઈ જશે, હું આખા ગામનું કરતો હું તો તારું તો કરી જ નાખીશ ને. એટલે આઈ વિલ ટેક કેર ઓફ યુ. અત્યાર સુધી હું જ કરતો આવ્યો છું ને બધું, તો હું કરી દઈશ. હા જો, જોતી જાતું હે ને. ત્યાં જો કેમેરો આવી ગયો છે. હવે તું જોતી જ જાજે. એ દેખ, એ દેખ.
હવે જો હજી હવે હું તૈયાર થઉં છું જો તો પછી જમાવટ છે ચાલ હવે જોયું રુચિ આપણો કમાલ આજો તારા શૂટિંગનો કેમેરો આવી ગયો છે આખો સેટઅપ આવી ગયો છે સામગ્રી આવી ગઈ છે હોસ્ટ અહીંયા છે મહારાજ પણ અહીંયા છે ગેસ્ટ શેફ શેફ જે છે એ પણ અહીંયા છે એન્ડ યસ બી કેરફુલ આ લાઈવ શો છે એટલે ખૂણે ખાંચરે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં પહોંચી રહ્યો છે ધ બકાબકુડી કોમેડી શો એટલે ત્યાં ત્યાં આ લાઈવ જોવાશે આર યુ રેડી મેડમ એક મિનિટ એકદમ હા બરાબર હા લાઇટ્સ કેમેરા રોલિંગ ઓલ ધ બેસ્ટ રુચિ થેન્ક યુ એક્શન એક મિનિટ હા નમસ્કાર નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના મનપસંદ શોમાં જેનું નામ છે ધ આપણા બાપાનો શો અને આજે આપણા મહેમાન છે ધ સુપરસ્ટાર મલ્હાર ઠાકર શું બોલે છે સ્ક્રિપ્ટની બહારનું બોલે છે ક્યાં મલ્હાર ઠાકર શેના મલ્હાર ઠાકર હું છું હું બરાબર છે અરે તું સ્ટોન્ગ બ્લોકમાં બધું લઈ આવ્યો તું VFX ની મદદથી તારા મોડન જગ્યા પર મલાનું મોડું લગાડી એમ મલ્હાર ઠાકર ભૂલે ચૂકે એપિસોડ જોઈ જશે ને તો પહેલાં તો મારી ભયબંધી તોડી નાખશે અને પછી મને મારી મારીને ભૂત બનાવી દેશે આટલી બધી ક્રિએટિવ નહીં થઈ જા ક્રિએટિવિટી બજેટમાં રાખવાની ચાલુ છે તો મિત્રો આજે આપણા શો પર ગેસ્ટ છે બકો પહેલાં તો છે ને સહેજ ઉત્સાહ રાખવાનો જીવનમાં અને ઉત્સાહની સાથે સાથે આમ આમ ઇન્ટ્રોડક્શન આપવાનું સરસ મજાનું કે હું કોણ છું એ લોકો કઈ રીતે ઓળખે બકો કોણ છે તો મિત્રો આજે આપણા શો પર જે મહેમાન આવવાના છે એનું નામ છે ઓજસ રાવલ શું બને છે સર નમસ્કાર નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ રુચિ મેડમના આ કુકરી શોમાં આપનું સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ ધીસુમ 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 આપણે આપણને લાગશે બ્રોકલી સર ઇઝ વેરી ફની બજેટની વાત કરતો તો શોનું બજેટ ભૂલી ગયો હા સોરી મિત્રો બ્રોકલી સીઝનમાં જ નથી તો આપણે લઈશું ફ્લાવર કેટલી વાર કહું તને શોનું બજેટ નથી શોનું બજેટમાં ખાલી ટામેટા એટલે બને તો મિત્રો આપણે આફ્રિકન ડીસુમ ડીસુમ નથી બનાવી શકતા કારણ કે અત્યારે ચોઘડિયું ખરાબ છે એટલે આપણે બનાવીએ છીએ એક નવી જ ડીશ જે તમે ક્યારેય સાંભળી નથી કોઈના રિસેપ્શનમાં ખાધી નથી કોઈની પાર્ટીમાં તમે જોઈ નથી પહેલી જ વાર ફર્સ્ટ ટાઈમ એવર ફોર યુ આપણે બનાવીશું ન સાંભળેલું સેવ ટમેટાનું શાક મિત્રો ન સાંભળેલું સેવ ટમેટાનું શાક ઓકે તો મિત્રો આપણે એના માટે શું શું જોશે એની ગેસિસ ઓફ કોર્સ ટમેટા ના જો સેવ ના ગેસ ના એના માટે સૌથી પહેલા જોશે બે હાથ વગર તમે કઈ રીતે રસોઈ બનાવશો ડ્રેગ ના કરીશ ચૂપચાપ ટામેટા સુધાર ચૂપ થઈ જાવ એકદમ બધા આર્ગ્યુમેન્ટ જોતી જ નથી મારી મારી ભૂકા કરી નાખીશું તારા હા જરાય નહીં મારી સામે બોલવાનું જ નહીં હાઉ ડેર યુ આર્ગ્યુ વિથ ધ પેરેન્ટ્સ ચૂપ થઈ જાવ એકદમ જાઓ બધાને અલાર્મ મૂકી દો અને યુનિફોર્મ તૈયાર કરી દો અને જે આપણો નાસ્તો છે હું બનાવી રાખીશ અને તમારું દફતર તૈયાર કરી રાખો બરાબર છે આવી જરાય આડોડાઈ મને જોતી નથી તોફાન કર્યા છે ને જરાય ધમ પછાડા કર્યા છે તો બધાના બિયા કાઢી કાઢીને મારી મારી રાખીશ કેમ તે તો કીધું ટમેટા સુધાર એટલે હું ટમેટા સુધારી રહ્યો હતો એટલે એ લોકો એક સહી પંથ ઉપર આગળ ચાલી છે ક્યારેય ના સાંભળેલું સેવ ટામેટાનું શાક આપણે કેવી રીતે બનાવીશું
અચ્છા, એના માટે ટમેટા કાપવાની જરૂર નથી. મિત્રો, ન સાંભળેલું, સેવ ટમેટાનું શાક બનાવવા માટે પહેલાં લેવાની થોડીક સેવ અને લેવાનું એક ટામેટું. આ સેવ ક્યારે ન સાંભળેલું, સેવ ટમેટાનું શાક. તો મિત્રો, આ હતા આજે આપણા ગેસ્ટ ઓજસ રાવલ. એમને આપણાને શીખવાડ્યું કે આપણે રસોઈમાં શું શું નહીં કરવાનું. ઓકે, તો તમે જોતા રહેજો આપનો વાલો શો, ધ આપણા બાપાનો શો, ફક્ત અને ફક્ત અમારી ચેનલ પર. બાય બાય, સી યુ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. હું છું ઓજસ રાવલ, એટલે કે આપનો બકો ફ્રોમ યોર ફેવરિટ શો, ધ બકા બકુડી કોમેડી શો. મિત્રો, આપણે આ શો દ્વારા ગુજરાતી સિનેમાની ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. ગુજરાતી સિનેમા એક એવા સ્તર ઉપર પહોંચી ગયું છે, એક એસ એમ મકામ પર પહોંચ ચૂકા છે, જ્યાં માત્ર કોમેડી નહીં પણ જુદા સબ્જેક્ટો, વેગળા સબ્જેક્ટો પણ ગુજરાતીઓ વિશ્વભરમાં જાણે છે, માણે છે અને વખાણે પણ છે. એવી જ એક ફિલ્મ શિમારું મી પર આવી ગઈ છે, જે ઘણા બધા લોકોએ જોઈ છે, ખૂબ જ સફળ નીવડીતી બોક્સ ઓફિસ ઉપર, અને હજુ પણ ખૂબ બધા લોકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મેળવી રહી છે. એ ફિલ્મનું નામ નાડી દોષ. આ ફિલ્મના ત્રણ પાયા, એટલે કે એના ત્રણ કલાકારો આપણી સાથે અહીંયા હાજર છે. ચાલો લઈએ એ લોકો સાથે એક મુલાકાત. સૌથી પહેલાં ધ વેરી ડેશિંગ એન્ડ વેરી ટેલેન્ટેડ યશ સોની, ધ વેરી ક્યુટ એન્ડ વેરી બબલી જાનકી બોડીવાલા, એન્ડ ધ ક્રિટિકલી એક્લેમ્ડ એક્ટર રોનક કામદાર. ઘણા સમયથી અમે નથી મળ્યાદોષ. From the entire team of the બકા બકુડી comedy show, a hearty welcome. Thank you. Thank you. આપનું સ્વાગત છે. ફિલ્મ શિમારું મી ઉપર આવી ગઈ છે, ગુજરાતીઓ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે, કારણ કે આ ફિલ્મને સફળતા બોક્સ ઓફિસ પર જેટલી મળી છે એટલી જ ઓનલાઈન પણ મળી રહી છે. તો નાડી દોષ, જ્યારે શબ્દ તમને વિચારવા આવે તો નાડી દોષ એટલે સૌથી પહેલાં કે ભાઈ છોકરા છોકરીની નાડી મળતી નથી, અથવા જો કદાચ એક જ નાડી હોય તો પણ પ્રોબ્લેમ હોય, અને એમાં આગળ જઈને બાળકને કંઈક પ્રોબ્લેમ્સ થાય, અથવા કોઈક લોહી રિલેટેડ નાડી દોષ, એ લોકો કોઈ પણ પ્રકારના દોષ કે કોઈ પણ પ્રકારની આવી અંધશ્રદ્ધા મગજમાં રાખ્યા વગર શું કામ સત્વરે જોઈ લેવી જોઈએ. પહેલા તો આ ટોપિક માટે કે આજે દરેક ઘરમાં ચર્ચાતી આ વાત છે, પણ આ વાત ઉપર ક્યારે કોઈ ફિલ્મ કે કોઈ વાર્તા નથી કહેવાય, અને આટલી આટલી જીવંત વાર્તા અને આટલી આજની વાર્તા ખાસ કરીને, તો એ રીતે આ ટોપિકને વર્ણેલો છે, તો બહુ મજા આવશે લોકોને. થેન્ક યુ રોનક. આઈ થિંક આ ફિલ્મમાં જે મેઇન વસ્તુ છે નાડી દોષની, એના સિવાય જે નાની નાની એવરીડે વાતો છે, એક ફેમિલીને લઈને, એક ભાઈ બહેનને લઈને, એક શાળાને જીજાની એકનો સંબંધ છે જે બતાવ્યો છે, સો ધીઝ રિલેશનશિપ્સ બહુ એક્સપ્લોર નથી થઈ એનો આટલી ડિટેલમાં. અને એ લોકોની જે અંદર અંદરની જે બોન્ડિંગ છે, જે કેમિસ્ટ્રી છે, દેટ ઓલ્સો ઇઝ અ બિગ યુએસપી. મને એવું લાગે છે કે અત્યારે એટલી બધી કોમ્પ્લિકેટેડ ફિલ્મ્સ આવે છે ને કે તમે આમ ગોથે ચડી જાઓ કે હવે શું થશે, હવે શું થશે, આમાં શું થયું ખબર ના પડી, ફરી જોવું પડે. આ એટલી સિમ્પલ અને સરળ વાર્તા છે ને કે આમ તમારા મોઢે પહેલેથી રહીને છેલ્લે સુધી છે ને એક સ્માઇલ તો રહેવાની જ છે. તમે કોઈ પણ સીન જોશો, તમને પોતે રિયલાઇઝ નહીં થાય કે તમે એક સ્માઇલ કરી રહ્યા છો, અંદરથી તમે ખુશ થઈ રહ્યા છો, કારણ કે મેં પોતે ઓડિયન્સના રિએક્શન્સ જોયા છે. મેં આમ પાછળ ફરીને જોયું તો એ લોકો ખાલી સીન ચાલતો હતો, અને સાદો કોમેડી સીન નહોતો ચાલતો, બસ આમ કરીને જોતા હતા. એટલે આવી ફિલ્મો બહુ જ ઓછી બને છે, અને એમાંથી એક ફિલ્મ છે. ક્યાં વાત, અને જેટલા પણ ગુજરાતીઓ આપણે જોઈ રહ્યા છીએ, તમે
ઓબ્વિયસલી થિયેટરમાં તો કદાચ નહીં હો જાનકીબેન સાથે એ જ વખતે, તો તમે ચૂપકેથી ફોન કાઢીને આજુબાજુ તમારા ઘરના લોકો જ્યારે જોતા હોય તો એ સ્ક્રીનશોટ પાડીને એમને મોકલી દેજો અને એમને ટેગ પણ કરજો કે નાડી દોષ જોઈ રહ્યા છે અને તમે જે કીધેલું બસ એ મંદ મંદ સ્મિત ફરકાઈ રહ્યું છે એમના એમના ચહેરા ઉપર. પ્રશ્ન યશ સોની માટે. યશ, આ ફિલ્મમાં જેમ વાત કરીએ છીએ કુંડળીની અથવા પેરેન્ટ્સને કન્વિન્સ કરવાની વાત કરીએ છીએ, અને આ જદ્દોજહેદ અથવા આ જે એક સંઘર્ષ છે લગભગ આજની જનરેશન ફેસ કરતી જ હોય છે, એ પછી કદાચ કોલેજ કાળથી ફેસ કરતી હોય અથવા અર્લી પ્રોફેશનલ્સ હોય ત્યારે, તો જ્યારે તમારો કદાચ વારો આવે તો શું તમે કુંડળીઓ મેચ કરાવશો અથવા આવા દોષ જોશો ખરા? જોશ જોતા હો ત્યારે દોષ જોશો? એટલે 100% જો ઘરમાં એવી માન્યતા હોય અને ઘરવાળાનું એમનું એમની માન્યતા છે, આમાં હું કોઈની બી માન્યતાને રિસ્પેક્ટ નથી રાખતો કે એવું કંઈ નથી મારા મગજમાં, પણ મને એવું લાગે કે આ બધું જોયા પછી એવા કોઈ વ્યક્તિ જોડે જ રહેવું કે જેની જોડે બધું જ મળે છે કુંડળીને બધું જ, અને જેને હું ઓળખતો નથી કે જેની જોડે રહેવું નથી, એના કરતાં ના મળતું હોય ને એવા કોઈ વ્યક્તિ જોડે રહેવું કે જેની જોડે ખરેખર જીવવું છે એ વધારે અર્થવાળું મને લાગે છે. તો છેલ્લે ફોલો યોર હાર્ટ. હા, ઇઝ વોટ આઈ ફીલ. વાત કરી આપણે સંબંધોની, તો રોનક તમે બહુ જ સરસ પાત્રમાં જે ભજવો છો એ છે ભાઈનો, અને લગભગ આપણે જોઈએ તો કદાચ એવી જ રીતે કહેવામાં આવતું હોય છે કે ભાઈને ખબર પડશે ને તો ધોઈ નાખશે તને, અથવા ભાઈ તો, અને આપણે એ હિન્દી ફિલ્મો હોય કે ગુજરાતી ફિલ્મો હોય તો ભાઈ એક જલ્લાદ એટલે એ, અને કદાચ હું પણ મહદઅંશે એવો જ એક મોટો ભાઈ છું. તો એક ભાઈ તરીકે પહેલાં તો એ એ અનુભવ તમારો, અને પછીનો જે પ્રશ્ન છે કે તમે જે ઈચ્છુક આવા કપલ્સ હોય અને કદાચ જો છોકરીઓ હોય તો એ લોકોને તમે 3 ટિપ્સ જો તમે આપો, કારણ કે આમાં બી તમે એક મદદરૂપ થઈ જાઓ છો, બીકમ ધ બ્રિજ, તો એ તમે શું 3 સલાહો આપો? ઓકે, મારો એક્સપિરિયન્સ આ રોલને ભજવવાનો બહુ જ, એટલે ઇટ વોઝ સમથિંગ વેરી યુનિક, કારણ કે આ પાત્ર, હા, મેં આવું નથી કર્યું અને પ્લસ ફિલ્મોમાં પણ આવું પાત્ર લખાવું એ મેં બહુ જોયું નથી. સો મારા માટે એ બહુ એક્સાઇટિંગ હતું જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, મેં કીધું યાર આ 100% કરવું છે, કારણ કે એક અલગ જ ફ્લેવર છે આ કેરેક્ટરની, જે સપોર્ટ કરે બી છે બંનેને, ઇટ્સ નોટ જસ્ટ કે એ બહેનને જ સપોર્ટ કરે છે પણ એના બ્રધર ઇન લો સાથે પણ એક કેમિસ્ટ્રી, એક સંબંધ ઊભો કરે છે અને એને જાળવે બી છે, પણ જ્યારે જ્યારે એને લાગે કે ભાઈ ના આ નથી સારું થઈ રહ્યું ત્યારે હી બીકમ્સ કોન્ફ્રન્ટેશનલ ઓલ્સો. એવું બી નથી કે ભાઈ ના ના કરો તમે તમારે મજા કરો, આ તેના હી ઇઝ ઇન્વોલ્વ કે આ રસ્તે આગળ ના જશો, આ રસ્તે આગળ, હા, નહીં અડતો નહીં મારી બહેનને, સો હી ઇઝ વેરી, અને એવું નથી કે બસ જતી રહે ને ગમે છે જતી રહે, બટ હી ઇઝ કેરિંગ કે આ કેવો માણસ છે, કેનું ભવિષ્ય સારું છે કે નહીં. સો એ રીતે આઈ ક્વાઇટ રિલેટ ટુ ધ કેરેક્ટર ઓલસો, બીકોઝ રિયલ લાઈફમાં પણ મારા અનુભવો એઝ અ બ્રધર એવા જ રહ્યા છે. સો બાકી ઘણા બધા લોકોએ મને કહ્યું કે તમે બહુ સરસ એક્ટિંગ કરી, તમે બહુ સરસ કેરેક્ટર પકડ્યું, આમ તેમ મારી બહેને જોઈ ફિલ્મને કીધું આમાં તે એક્ટિંગ શું કરી. વાહ, તો તમે 3 એવી સલાહો શું આપશો ઈચ્છુક જે વ્યક્તિઓ જોઈએ? સૌથી પહેલા તો પ્રેમમાં બહુ આંધળા ના થઈ જાઓ કે તમને સામેવાળા માણસને તમે ઓબ્જેક્ટિવલી ના જોઈ શકો, એકવાર જોઈ લો, પરખી લો અને બધું સારું હોય તો છોડતા નહીં, અને સપોર્ટ તમને જ્યાંથી મળે એ સપોર્ટને એક્સેપ્ટ કરો અને મેક શ્યોર દેટ એ સપોર્ટનું તમે શું કહેવાય મિસયુઝ ના કરો. સો ધીઝ 3 થિંગ્સ આઈ સપોઝ. આજે ઓક્સી રિલાજ આપી દીધો છે, અને જો તેમ છતાં એ પણ જો ન થાય તો તમે અમને લખી અથવા મળી શકો છો. પ્લીઝ કોન્ટેક્ટ મી ફોર એની ફર્ધર એડવાઇસ. જાનકી, એક પ્રશ્ન સૌથી પહેલાં, તો તમે ક્યારે કોઈ છોકરાને ચેઝ કર્યો છે ખરો? ઓફકોર્સ. પછી શું થયું, ચેઝ નો અંત ક્યાં આવ્યો, એ ભાગી ગયો? હા, ચેઝ કરતા કરતા પછી એ આઈસ્ક્રીમ ખાવા જતા રહ્યા. એમાં થયું તો એવું કે ઇટ વોઝ સોર્ટ ઓફ લવ એટ ફર્સ્ટ સાઈટ. સૌથી પહેલા તો આમ યુ નો ફિલ્મોમાં થાય કે યાર તમને આમ સ્લો મોશનમાં બધું દેખાય અને આમ યુ નો એક વોક એમની સ્લો મોશનમાં થઈ જાય, પાછળથી હોલા ઉડતા હોય અને સિતાર વાગવા માંડવાયેલું હોય. હા, એક્ચ્યુઅલી મારી સાથે એવું થયું હતું. તો આઈ સ્ટાર્ટેડ એક્ચ્યુઅલી ચેઝિંગ અને પ્રોપર સ્ટોકિંગ જેવી રીતે કરે છે ને
એવી જ સ્ટોકિંગ કરી હતી કે એનું નામ જાણવા માટે હું એના ટાઈમ પ્રમાણે આવવા લાગી. મને જિમમાં મળ્યો હતો તો એના ટાઈમ પ્રમાણે આવવા લાગી. મને ખબર પડી એ સાંજે આવે છે. તો એકવાર મેં જોયું અને રજિસ્ટરમાં એનું નામ લખ્યું તો એ એકચ્યુઅલી વેટેડ એની પાછળ જઈને ઊભી રહી ગઈ અને નામ લખ્યું અને પછી મેં આખું આમ જોયું અને એની પાછળ બે જણે લખ્યું એટલે મેં એક બે જઈને ઉપર નામ જોયું અને પછી એના પછી મને ફેસબુક પર સ્ટોક કરવા લાગી કે ક્યાં ભણે છે, શું કરે છે, ક્યાં રહે છે, બધું જ. અને લિટરલ સાયન્સમાં મેં એના ઘરની આજુબાજુ પેલા આંટા ના મારે આંટા પણ માર્યા છે. વાહ, ટિપિકલ આમ સ્ટોકિંગ ને એવું બધું કર્યું છે. તો હા, આઈ હેવ ચેઝ્ડ. યુ હેવ ચેઝ્ડ. તો તમારા આ જે ચેઝ થતો હતો એમાં તમારે કોઈ એવો ભાઈ કે એવું કોઈ હતું કે? મારી બેન હતી. તમારી બેન હતી? રાત્રે એક્ટિવા પર એની જોડે આંટા મારતી હતી. એ તમારું કામ એ ત્યાં ગુજરાતી ફેમિલીમાં અથવા એક ઇન્ડિયન ફેમિલીમાં છોકરી પર હોય છે, કદાચ એટલું છોકરા ઉપર નથી હોતું. હોય છે, પણ તેમ છતાં એ છોકરા ઉપર થોડીક વાર કહીને પછી કે આ વાંઢો જ મરશે એમ કરીને સાવ પછી મેલી જ દેતા હોય છે. તો તમારા પર એવું ખરું કોઈ પ્રેશર કે લગ્ન કરવાનું કે? ના 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 ના, જરાય સમાજમાં દેખાડી દઈએ હવે તો સમાજમાંથી કોઈ નથી પૂછતું, પછી બહારથી પૂછવું પડશે ને બધું. અરે, સમાજવાળાઓને તો એવું લાગે છે કે યાર આ તો એક્ટ્રેસ ચાના ઘરે માંગું નાખશું તો ક્યાં આ ક્યાં આ પાડવાની છે. તો ત્યાંથી માંગાય નથી આવતા. અચ્છા, નથી આવતા. અચ્છા અચ્છા, એટલે એવું કોઈ પ્રેશર નથી. હા, એટલે એવું કે એસ જ પ્રેશર નથી. દે આર લાઈક વેન એવર યુ વોન્ટ ટુ ડૂ ઇટ, ઇટ્સ અપ ટુ યુ. બરાબર છે. સરસ. તો જો આવી જ રીતે બધા પેરેન્ટ્સ શીખવામાંથી આવી જ રીતે તમે પણ જગ્યાઓ આપો, અમે ફેળાતા જશું. યશ સોની, નાડીદોષ, રાડો ફક્ત મહિલાઓ માટે, એટલે તમે આમ થિયેટરોમાં હોલસેલ બુકિંગ કરાવો છો એટલે ભાડું ઓછું લાગે એવું હોય છે કે 4-5 મહિના સુધી આખું બ્લોક બુકિંગ જેમ આપણે લઈએ તો એવું ખરું? ના 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 ના, એવું કશું જ નથી. આ યાર 2019 થી 2022 સુધીમાં મેં જેટલી ફિલ્મ શૂટ કરી એ બધી કોવિડને બધાના લીધે બધી એક સાથે રિલીઝ થઈ જાય એવું છે. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ 2022 આખું ત્રણેય ફિલ્મો આ સમય દરમિયાન કરેલી રિલીઝ થઈ જાય. અને આ જ ક્રમમાં શૂટ થયેલી કેવું ને? હા, આ જ ક્રમમાં શૂટ થયેલી. ઓકે. 2019 ડિસેમ્બરમાં નાડીદોષ શૂટ થઈ, પછી 2021 જાન્યુઆરી ટુ માર્ચ રાડો, અને 2022માં મેં ફક્ત મહિલાઓ માટે શૂટ કરી. સરસ. તમારે ઘરે એવું કંઈ પ્રેશર ખરું લગ્નનું? હાસ તો. ના ના, કશું જ નહીં, એકદમ મસ્ત બોલા. તમ વાત નાખી છે પણ તમે વાત નાખી છે કે એમણે? એમણે કે શું વિચારે છે? અને તમે પછી ઉડાવી દીધી? હા, મેં કીધું વિચાર. હા, પછી ઉડાવી દીધી. શું તમે શું કહો છો કે નથી વિચારતો? નથી. સરસ. કેટલા એટલે જો આવા 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 લિબર્ટીવાળા પેરેન્ટ્સ? હા, બહુ જ બહુ જ બહુ જ. એટલે મારા પેરેન્ટ્સ બહુ એકદમ ફ્રેન્ડ્સથી વધારે હું કમ્ફર્ટેબલ એમની જોડે છું. બહુ અચ્છે. વાહ. અને એવું જ હોવું પણ જોઈએ. તમે ધાક ધમકી કરો ને પછી ભાગી જાય. કકડાવો જ બેઠા. કકડાવો બેઠા. હા, પણ એકચ્યુઅલી આ અમારે આ સમાજ સુધારક પ્રોગ્રામ છે. હા, અમે ખાલી બકાબુકડી કોમેડી શો નામ આપ્યું છે, બાકી આ સમાજ સુધારક પ્રોગ્રામ છે. અને અહીંયામાં જેટલા બધા જે છે ને એ, કારણ કે આજના જનરેશનને એક વોઇસ જોઈતો હતો, એ વોઇસ અમે આમાંથી આપીએ છીએ. કારણ કે રોનક કામદાર ટાઈમ્સમાં પબ્લિશ્ડ મોસ્ટ ડિઝાયરેબલ મેન, એ પોલ માં યસ ડેફિનેટલી એમનો ફોટા સાથે એ પ્રિન્ટ થયા હતા ફ્રન્ટ ફ્રન્ટ પેજ ઉપર, ન્યૂઝ વિથ એવિડન્સ, મોસ્ટ ડિઝાયરેબલ. મેમ મેં તરત ફોન પણ કર્યો, મેં કીધું અરે મોસ્ટ ડિઝાયરેબલ, એટલે હું રોનક કામદાર કહેતો જ નથી, પ્રેમથી આર કે કહું છું, પણ હવે મોસ્ટ ડિઝાયરેબલ મેન કેમ છો કેમ નહીં. તો આના પછી ખૂન સે ભરે ખત કે એવું કંઈ? ના, કંઈ જ નહીં. થેન્કફુલી આઈ હેવ બીન વેરી લકી. મેસેજીસ આવે પણ થેન્કફુલી. ડુ ટેલ પ્લીઝ. ના, એટલે એવું જ બધું કે યુ નો, યસ વી ડિઝાયર યુ સમિશન. પણ બીજો જે પ્રશ્ન જે છે એ એકચ્યુઅલી આ લ્યો તમારા માટે છે આ પ્રશ્ન. જાનકી બોડીવાલા સુંદર, મેં કીધું ને રાઇટરો આશિક, જાનકી બોડીવાલા સુંદર દેખાવા સિવાય તમારી હોબીસ શું છે? સ્ટોકિંગ એક્ચ્યુઅલી સોર્ટ ઓફ.
જો એ હોબીમાં ગણાતી હોય તો હા સ્ટોકિંગ એ તો નિર્દોષ છે, ગાંધી તો પેશન છે, હા તો પેશનમાં આવે ને પેશન, હા બેડમિન્ટન ક્યા બાત, હા બહુ જ ગમે, એની ટાઈમ બેડમિન્ટન અને ડાન્સ, આઈ ગેસ હું આખી રાત ડાન્સ કરી શકું છું બટ સ્ટીલ આઈ વોન્ટ બી લાઈક જે થાક ફીલ ના થાય ને તમને એવું થાય, તો એને આઈ ગેસ પેશન અને એને હોબી કહેવાય, અને સેમ ગોઝ ફોર બેડમિન્ટન, હું ક્યારે થાકી ના જોઉં, આમ રમતા જ રહેવું છે એવી જ ઈચ્છા થાય, સો દેટ ઇઝ બેડમિન્ટન અને ડાન્સ. બહુ સર, અને એમાંનો એમાંનો એકનો તો મેં હું સાક્ષી રહી ચૂક્યો છું, બહુ આમ ધડકતી ઢેલ ગરબા લેતી હોય એવી રીતે જાનકી ગરબા રાસ લેતી હોય છે, પણ તો જેટલા લોકોને અમારા રાઇટરો છે તો સરસ મજાના રાસડા લેતા લેતા જો તમે ફૂલ રેકેટ રમી શકતા હો તો તમે જાનકીને ઇમ્પ્રેસ કરી શકો. યશ સોની, ફિલ્મ મેકર્સ માટે તમે ખૂબ જ લકી નીવડ્યા છો, જે સિલેક્શન ઓફ ફિલ્મ્સ રહ્યું છે તમારું એ ઓબ્વિયસલી એક્ટર સર્કલ્સમાં તો વખણાય જ છે પણ બહાર પણ લોકો વખાણ કરતા હોય છે કે સ્ક્રિપ્ટની પસંદગી, કે ભાઈ કઈ સ્ક્રિપ્ટ, કે ભાઈ છ બોલ હોય પણ છ છ પેવેલિયનની બહાર જવા જોઈએ, એમ આખી 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 મેચ રમવાની કંઈ જરૂર નથી હોતી, પણ એટલે જો ડોન્ટ કિલ ધ મેસેન્જર, તો પછી તમારી ફિલ્મો હિટ થાય છે એટલે તમને લકી મેસ્કોટ સમજે છે કે પછી તમારી એક્ટિંગ જોઈને? યાર આ સવાલ તો મેકર્સનો છે યાર, એમને વધારે ખ્યાલ. બટ વોટ વોટ યુ થિંક ઇઝ યોર યુએસપી ધેટ ધે સિલેક્ટ? આઈ ડોન્ટ નો અબાઉટ ધ મેકર્સ, પણ મને પર્સનલી એવું થાય કે જ્યાં સુધી હું કેરેક્ટર્સથી એટલો એક્સાઇટ ના થઉં અને પહેલી જ વારમાં, ત્યાં સુધી મને એટલો રસ નથી પડતો. એકચ્યુઅલી ફિલ્મ્સ થઈ એ પહેલાં મેં બહુ બધું થિયેટર કર્યું છે, ખાસા 12 થી 14 વર્ષ છેલ્લો દિવસ પહેલાં મેં થિયેટર કર્યું, અને ત્યારે બહુ જ બધા કેરેક્ટર્સ એક્સપ્લોર કર્યા, બહુ જ બધા અલગ અલગ સરસ પ્રકારના કેરેક્ટર્સ કરવા મળ્યા, રવીન્દ્રનાથ ટેગોરની વાર્તાઓ પર કામ કરવા મળ્યું, મોહન રાકેશ, પછી બહુ બધું, બહુ બધા અઝગર વજાહત કે પછી સીતાંશુ યશચંદ્ર સાહેબ કે બહુ બધા. તો હવે જ્યારે કેરેક્ટર્સ એવા હોય કે જે ઉપર છલ્લા કદાચ મને લાગતા હોય કે મારા પ્રમાણે ઉપર છલ્લા લખાયેલા હોય અથવા તો વાર્તા એવી લાગતી હોય ને, તો એ એટલું મને એક્સાઇટ નથી કરતી, અથવા તો ક્યાંક ને ક્યાંક એ નિમેશ સરની સાથે કામ કરીને કે ક્યાંક ને ક્યાંક એક કદાચ એવી કોઈક સેન્સ ડેવલપ થઈ છે કે મને મજા એમાં જ આવે છે કે જે ખરેખર મજાની વાત હોય, મીઠી રોલ, હા મે બી, અને કંઈક અલગ કરવાનો એક કીડો રહ્યો છે કે આગળ જે કેરેક્ટર કર્યું એ ફરી કરવાનો એટલો રસ નથી પડતો, તો એ વસ્તુ જ મેં મારા ઇન્સ્ટિંક્ટ્સ અને એ જ વસ્તુ પર હું આગળ વધ્યો છું, અને બધી જ સ્ક્રિપ્ટનું સિલેક્શન હોય કે જે કંઈ પણ વાર્તાઓ મને ગમી હોય ને મેં ફિલ્મ્સ કરી હોય કે ઇવન હું આગળ પણ કરીશ, તો આ જ મારું ડિસિઝન રહ્યું છે. બાકી મેકર્સ જાણે, બાકી મેકર્સ જાણે કે લકી મેસ્કોટ, બટ વી વિશ કે તમે લકી મેસ્કોટ બનાવી રહો. થેન્ક યુ સો મચ. રોનક કામદાર, તમે પછી 21મું ટિફિન હોય, ઓર્ડર ઓર્ડર હોય, જુદા વિષયોની ફિલ્મો જી, અથવા ઇનફેક્ટ રોનક અને મેં ઘણી પિક્ચરો સાથે જોઈ છે, અને હું આમ સ્ક્રીન ઉપર જોતો અને રોનક મને જોતો કે આપણે કેમ અહીંયા હજુ બેઠા છીએ, આપણે નીકળી કેમ નથી ગયા, આપણે અત્યારે કેટલું બધું બીજું કરી શક્યા હોત, પણ અત્યારે આપણે આ કચરો જોઈ રહ્યા છીએ, આ જે સરસ મજાનું ટ્રક ભરીને છાણ આવ્યું છે એ એ આપણે શું કામ જોઈ રહ્યા છીએ, તો એ જોતા હોય, પણ ત્યારે હું કહું કે કંઈ હવે જોઈ બેઠા જ છે તો પછી આખે આખું જોઈ લઈએ એમ. તો આ કે એમાં તમારી ફિલ્મોની જે પસંદગી રહી છે, એટલે વોટ ઇઝ ઇટ દેટ યુ લુક ફોર, ઓર વોટ ઇઝ ઇટ દેટ ધે લુક ઇન યુ, લુક ફોર ઇન યુ? અગેન મેકર્સ આઈ થિંક કેરેક્ટર વાઇઝ જે શૂટ થતું હોય એ પ્રમાણે જોતા હશે, આઈ અઝ્યુમ કે જે કેરેક્ટર્સમાં ધે કેન વિઝ્યુઅલાઇઝ મી પરફોર્મિંગ દેટ કેરેક્ટર, તો એ કેરેક્ટર મારા સુધી આવતું હોય છે. મારા માટે મને અલગ અલગ શેડ્સ ગમે છે, આઈ મને એક પ્રોસેસ ગમે છે કે ભાઈ નોટ જસ્ટ મેન્ટલી, નોટ જસ્ટ કે ભાઈ ઓકે કેરેક્ટરિસ્ટિક્સ ને આને તેને બધું, પણ ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ બી જો હોય કેરેક્ટરમાં, જો એક પ્રોસેસ મને કરવા મળતી હોય બિફોર વી ગો ઓન ફ્લોર, બિફોર વી સ્ટાર્ટ શૂટિંગ, તો આઈ લવ ડુઈંગ દેટ. કારણ કે મારી ઘણી બધી ફિલ્મ્સમાં લોકો પાસેથી મને ફીડબેક એવો મળે છે કે યાર તમે આ ફિલ્મમાં તો બહુ અલગ દેખાવ છો, રિયલ લાઈફમાં તમે બહુ અલગ દેખાવ છો, સો ઇટ્સ આઈ લાઈક ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ કે ચલો ઇટ્સ અ ગુડ થિંગ કે એન એક્ટર ઇઝ અનરેકગ્નાઇઝેબલ અપાર્ટ ફ્રોમ હિઝ કેરેક્ટર, સો ધોઝ થિંગ્સ આઈ રિયલી એક્સાઇટ મી. મને ગ્રે શેડેડ કેરેક્ટર્સ બહુ ગમે છે, સો ક્યાંક ને ક્યાંક મારી ફિલ્મ્સમાં હું સિલેક્ટ કરું તો ઇટ્સ નોટ પ્યોરલી યુ નો ગુડી ગુડી
બોય નેક્સ્ટ ડોર ટાઈપ કેરેક્ટર એવું ના હોય. સો આઈ લાઈક એક્સપ્લોરિંગ ડિફરન્ટ શેડ્સ, સો દેટ બીકમ્સ માય બેસિસ. આમાં ખાલી એવું હતું કે બહેનોએ કીધું કે ના આ તો પહેલાં લગભગ એક્ટિંગ નથી જ કરી. હા બાકી તો બાકી હા મને એટલે હું જે છું એના કરતાં અલગ પાત્ર હોય તો મને વધારે મજા આવે, તો મહેનત કરવાની પણ મજા આવે. જાનકી બોડીવાલા, તમારી જે ફિલ્મો હોય છે એના ટાઇટલ્સ શું એની આગલી ફિલ્મના ઓડિયન્સ રિસ્પોન્સ પ્રમાણે નિર્ધારિત હોય છે? ઓ તારી, તંબુરો, છૂટી જશે છક્કા, તારી માટે વન્સ મોર, અને બહુ ના વિચાર, અને પછી નાડી દોષ. એટલે એવું ખરું કે ભાઈ આગલી ફિલ્મના ઓડિયન્સ રિએક્શન પ્રમાણે? મને નહીં ખબર. એટલે જે યશે જવાબ આપ્યો એને બહુ, એમણે કેવો આખો, એ તો જે મેકર્સ જે હોય એ લોકો નક્કી કરે એ પ્રમાણે હોતું હોય છે, અને તરત અમે જો કે આવું હોય છે. મને નહીં ખબર. પણ જે જો આપણે રમૂજની વાતો જ કરીએ છીએ તો ઘણી વાર ફિલ્મ બનાવવાની જે પ્રોસેસ હોય છે, જે પ્રોસેસની તમે વાત કરી કે એક્ટરની પ્રોસેસ તો હોય છે, પણ ફિલ્મ જ્યારે ફ્લોર પર હોય ત્યારે એ જે ધમાલ મસ્તી હોય એની આખી અલગ ફિલ્મ બની શકતી હોય છે. અરે તો આ ફિલ્મમાંથી તમારા ત્રણોના એક એક મારે કિસ્સા જોઈએ છે, જે ઓફ કેમેરા ખૂબ તમે હસ્યા હશો અથવા ખૂબ મજા કરી હશે અને એ યાદ કરી કરીને પણ આમ અફાટ લાફ્ટર આવી જાય. બટ એવરી મોમેન્ટ એકચ્યુઅલી અમે લોકો જેટલી વાર કામ કર્યું ને, ઇમોશનલ સીન હોય કે ફની સીન્સ માં તો ચલો મસ્તી તોફાન હસવાનું ચાલુ કરે ને ચોંટી જાય એટલે પછી 5 મિનિટ તમારે હા હસી લે વાંધો નહીં હસી લે. એ અમે ઘણું બધું કેપ્ચર થયું છે. એક્ઝેક્ટલી, યુ નો રાઈટ. સો એ એવું ઘણી વાર થાય કે ભાઈ કેડીભાઈ કંઈક માઇક ઉપર બોલી દે અને એમને ખબર છે કે આના સોફ્ટ સ્પોટ્સ કયા છે, કે આ હું કરીશ તો આ હસશે, પછી આ હસે એટલે પછી હસ્યા જ કરે પછી ઓકે બીજો ટેક લઈએ, હા હા ઓકે ડન એન્ડ એક્શન કરીને આવે એક્શન ઉપર. શું વાત છે, વાહ. And it starts again. So, but apart from that, I don't... No, he hairan nahi karta. He actually darta hoye che. Jeo hu chotu ne, yes, atyar, yes, day thai raha hoye, yes, atyar nahi, atyar nahi. Loop par chadi hashe na. પણ આના આઈ થિંક એક કિસ્સો છે જે અમે બધા જ હતા એ સીનમાં, એ અમારા ઘરે જે અમે જમીએ છીએ જ્યારે આ સાહેબ જાનકીને લેવા આવે છે, દીદીને લેવા આવે છે, તો એ ડિનરનો સીન હતો. અને ફિલ્મમાં એક કોન્સેપ્ટ હોય છે કન્ટિન્યુટીનો, કે તમે જો એક વખત એક એક્શન કરી અને પછી એના જેટલા ટેક થાય તમારે એ વસ્તુ કરવી પડે. હવે અંદરખાનાની વાત એ છે કે પ્રશાંતભાઈ જે અમારા ફાધરનો રોલ કરે છે, એમને લાગી હતી ભૂખ અને બરાબર ડિનર ટાઈમે ડિનરનો સીન હતો. ક્યાં બાત. તો એમણે કીધું કે ચલો સીનની રિક્વાયરમેન્ટ છે, જમવાનું બી સરસ પીરસાયું છે, તો આપણે જોડું એડવાન્ટેજ લઈ લઈએ. હવે એમણે ચાલુ તો કર્યું, પછી એ સીન ચાલ્યો અને ચાલ્યો અને ચાલ્યો, લગભગ 9-10 રોટલી ખાઈ ગયા હતા એ સીનમાં, અને પછી એમને આફરો ચડ્યો. ખાવાનું તો બધી ગયું, પછી મારી રોટલીઓ આવી, પછી જાનકીની રોટલી રોટલીઓ આવી. એમ કરીને એમણે સીન બતાવ્યો, પણ પછી આખા જે આમ ચાલવું પડશે, થોડું ચાલવું પડશે. મજા તો ત્યાં આવી કે સીન પત્યો, પછી ડિનર બ્રેક માટે પૂછવા આવ્યો, સર આપકા ખાના લગાવો. અરે મેં લગ ગયા હું, તુમ કોણ સા ખાના લગાઓગે. આપણે એમના માટે તો બધું મસ્ત થઈ રહ્યું છે એટલે બંડી પડે. સરસ, વાહ. અને સારું થયું કે અમે કોઈએ ના ખાધું, નહીં તો જે મળ્યું હોત એમાં સીન પતી જાત. વાહ જાનકી, તમારો કોઈ એવો યાદગાર હિલેરિયસ કિસ્સો રિહર્સલ? કિસ્સો કહું,
અમે પહેલી જ જાનકીની એન્ટ્રી છે કે ઓલું એનું સ્કૂટર પર આવે છે. બહુ ખરાબ. હવે તો હવે દાવ જતો રહ્યો તારો. હવે બહુ જ ખરાબ લોકો છે આ લોકો. સેલ્ફિશ ના કહેવાય, સેલ્ફિશ એવા લોકો. તું તું હજી તો ઓલે ખાલી એટલું જ કીધું છે કે ભાઈ એક એવું એની સીએ તો આખો બધો ભડાપો બહાર કાઢી નાખ્યો એમણે. સેલ્ફિશ લોકો. તો એની એન્ટ્રી ફિલ્મ નો ફર્સ્ટ સીન એમ ફર્સ્ટ શોટ તે આવે છે અને સામે લિંગનો એન્ટ્રન્સ છે બેઝમેન્ટ થી. ત્યાં એનો માર્ક હતો, ત્યાં પાર્ક કરે છે અને પછી એ જાય છે ને આગળ જે સિક્વન્સ છે. તો હવે એવું હતું કે સ્કૂટર કંઈક નવું નક્કોર લાયેલા અને કંઈક લાખ રૂપિયા નવું નક્કોર લાયેલા અને કંઈક હશે જે કઈ બી ફિલ્મના સમીકરણો પ્રમાણે બાર્ટર હશે અથવા તો પછી એનું બ્રાન્ડિંગ હશે કે જે કઈ બી હશે. તો એવું હતું કે એની એ જ હાલતમાં પાછું મોકલાઈ દેવાનું હતું અને આવતાની સાથે મેડમ પડ્યા તો બધા ભાગ્યા કે સ્કૂટર ને કઈ નતો. સ્કૂટર ને નહી, બધા ભાગ્યા. સૌથી પહેલા મેં સ્કૂટર ઉપાડ્યું. હું સાઈડમાં બેઠી હતી, બધા ઘંઘેરતી અને આ પડેલી જે સ્કૂટર પડેલું છે બધાએ જઈને પહેલા સ્કૂટર ઉપાડીને બધા જોવે છે અને આ બાજુમાં બેઠી લાખ રૂપિયાનું સ્કૂટર. કોઈ પૂછ્યું નહી મને કે વાગ્યું. પહેલા સ્કૂટર ઉપાડ્યું પછી જોયું પછી ધ્યાન મારા પર આવ્યું કે તમને કઈ નહીં થયું ને. મેં કીધું ના બરાબર. સૌથી પહેલા તો યુ આર નોટ એક્સક્યુઝ અને બીજું તમે ઓલરેડી ઘરમાં આવી ગયા છો અને હું ના પાડીશ તો બી તમે નહીં આવો એવું નહીં બને. શું કામ ગુડાયા છો અહીંયા? જોયું જોયું કોણ આવ્યું છે આપણે ત્યાં? એમને જરાય ગણ કરતા એટલે એ ઇગ્નોર જ કરજો. આ મિસ્ટર માલપાણી છે, મારા પાડોશી છે. એ તમે શું કરવા અહીંયા આવ્યા છો મેં પૂછ્યું? મારું ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે. મારે કામ છે, મારે જાનકીનું કામ છે. જાનકી પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ છે. જાનકી હું શું કહું છું, મારે છે ને આમ મસ્ત ટ્રાઇસેપ્સ બનાવવા છે, આમ મસ્ત ટ્રાઇસેપ્સ બનાવવા છે આમ. તો મને ટ્રાઇસેપ્સ આપને. એ શું કામ ટ્રાઇસેપ્સ આપે? કેમ જાનકી બોડી વાળા છે ને. જો તમે જે આ સરનેમની પથારી ફેરવી રહ્યા છો અહીંયા, સૌથી પહેલાં તો એ બોડી વાળા છે એટલે એ બી ઓ ડી વાય બોડી વાળા નથી, બી ઓ ડી આઈ ડબલ્યુ એલ લખે છે. બરાબર છે? ભાન પડી પડી પડી. આ લોકોની સરનેમ પણ આપણે રાઇટરોએ લખી લાગે છે. કેમ? આપણી સ્ક્રિપ્ટમાં જેટલી ટાઈપિંગની મિસ્ટેક્સ હોય છે એટલી જ એમની સરનેમમાં પણ છે. એટલે પહેલી વાર જીવનમાં પહેલી વાર હું આ હલકટ માલપાણી સાથે સહમત છું. પણ તમારી નાડી દોષ પિક્ચરમાં નાડી દોષ કોને છે? રોનકભાઈ તમને છે કે તમને છે? પથ્થરમાંથી છોકરા કરવા વાળા છે. અમને છે. અચ્છા તમને છે ને, તો નાડી બરાબર ટાઈટ બાંધવાની ને યાર. જો હું એક મસ્ત નાડી લાવ્યો છું, તમને હું બાંધતા શીખવાડું. જો આ નાડી છે ને, આને છે ને આમ આમ ફૂલગાંઠ મારીને આવી રીતે ફૂલગાંઠ હું છે ને એને છોડીશ અને તમારા ગળે ફૂલગાંઠ મારી દઈશ. તમે આ શું, આ નાડી પ્રકરણ શું કરો છો? આ તમે આ એક પહેલાં તો સાટિનના શર્ટ કોણ પહેરે આવા? એલ્યુમિનિયમનું પતરું પહેરીને તમે જે આવ્યા છો અને એમાં પાછી આજે નાડી પહેરીને આવ્યા છો. આ તમે અહીંયા જરાય કે ઉપર નીચે થઈ ગયું ને, આ મને મને સેન્સરનો નાડી દોષ લાગી જશે. સોરી સોરી, સેન્સરની બાબતમાં હું બહુ સેન્સિટિવ છું. એમાં સેન્સરને નાડી બરાબર નાડી હે મસ્ત લાગે છે. શું મસ્ત લાગે છે? અચ્છા હું સમજી ગયો, હું સમજી ગયો. તમને બીજા પ્રકારની નાડીનો પ્રોબ્લેમ છે ને. એ તને તમારે મને પહેલાં કહેવાય ને, અમારા છે ને એક બાજુમાં જ રહે છે બચુભાઈ, બચુ બાજુવાળો એવું અમે એને કહીએ છીએ. હા તે એક્સપર્ટ માણસ છે. આમ 5 મિનિટમાં નાડી જોઈ ને નાડી સાફ કરી આપે એટલા સરસ પ્લમ્બર છે. નાડી ક્યાં નહીં એટલે રસોડાની નાડી જામ થઈ છે કે બાથરૂમની નાડી જામ થઈ છે? હું તમારી આ શ્વાસ અને અન્ન બંને નાડીઓ તોડી નાખીશ. તમે સમજો, નાડી અળ અળ નહીં ડ ડ નાડી નાડી નાડી. હવ ઓહો, અચ્છા અચ્છા, મને લાગે છે લોક લાગણીને માન આપીને મારે જવું જોઈએ. યસ ઓકે. એ તો તમારા જીવને ઘાત છે.
આ લોકોની કુંડળીમાં નાડી દોષ હોય કે ન હોય, તમારી કુંડળીમાં હું છું. ના ના વાંધો નહીં, આમ પણ શું છે, મારો નાળિયેર પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો તો તમને લોકોને નાન ખટાઈ ખાવી છે. ના તો નન્ના મુન્ના રાઈ હું દેશ કા સિપાહી હું. નખો જ જાય તમારું, હા એ જ કહું છું. નહીં અરે તો તમને શું નાડી દોષ, તમારી જે પિક્ચર છે એને જેટલો સારો રિસ્પોન્સ થિયેટરોમાં મળ્યો છે એટલો જ સારો રિસ્પોન્સ એને શેમરૂમી ઉપર પણ મળે, એ માટે ઓ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. તો આવું નડતર અમારે શું ઇન્ટરવ્યુમાં ઘણી વાર આવતું રહે છે, અમારી આજુબાજુ જ આવા બધા લોકો રહે છે. પણ હવે આપણે એ સેગમેન્ટ ઉપર પહોંચી ગયા છીએ જ્યાં જે કલાકારો છે, જે ગેસ્ટ છે, એ લોકોની સાથે અમે એક સરસ મજાની ઇન્ટરેક્ટિવ ગેમ રમીએ. તો તમે ત્રણેવ આ ગેમના હવે ભાગીદાર થવાના છો અને હું એ ગેમનો સંચાલક એટલે કે હોસ્ટ રહીશ. ગોર્ધન, ગોર્ધન ગેમ નથી એ, મારો કારખાના. એક બેબીને આપો, એક સાહેબને આપો, એક બાબાને આપો. આ શું ગેમ છે એવું હમણાં તમે જો બંને આખું આમ લમણા કૂટી લીધા. પછી 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 સરસ, થેન્ક યુ ગોર્ધન. એક્ઝિટ. હવે આ ત્રણેય ચિઠ્ઠીઓમાં અમે એક એક ડેર એટલે કે સાહસી એક્ટિવિટી લખી છે જે તમારે પાર પાડવાની રહેશે. એ તમે વાંચશો અને તમે પોતાની ડેર નહીં બનાવી શકો કારણ કે અમને ખબર છે કઈ ત્રણ ડેર્સ અહીંયા આપેલી છે. તો સૌથી પહેલા આપણે મિસ જાનકી વડીવાલાથી શરૂ કરીએ. જાનકી પ્લીઝ બા અવાજે બુલંદ પઢા જાય આપકા ડેર. રોલ યોર ટંગ એન્ડ સે એની ડાયલોગ ઓફ યોર ફિલ્મ. ક્યા બાત હૈ, તો તમારે આખું આમ રોલ યોર ટંગ અથવા ઉપર ये ताड़वे पे ऐसा चौंटाड़ के आपकी फिल्म का जो नाड़ी दोष फिल्म है हूं के हिंदी में मंडी पड़ो. हां दैट्स द पॉइंट. एंड लाइट्स कैमरा एक्शन. भूल ही गई. एक मिनट. हां का डायलॉग बोलूं? कयो भी गॉड बात करते क्या. आज ट्रेलर में तो कॉन्शियस करे छे हमें तुम्हें. ना ना मने पोते हसू आवे छे. अच्छा ओके. Oh god, what did you do? એક ફરી એકવાર કરાવી આપણે. બહુ કેટલું સરસ મજાનું હતું. વન્સ મોર મેડમ. ના હવે હવે આવી જશે. કયો ડાયલોગ બોલી બી કહી. હવે એ ડાયલોગ પણ કહી દો. એક તો ટ્રેલર વાળો છે. કરની યાર. ઓ ગોડ, વાત ક્યાંથી ક્યાં જઈ રહી છે? પહેલા બોલી કે ઓ ગોડ, વાત ક્યાંથી ક્યાં જાય છે, પછી બોલી બે તો કઈ કરની યાર એમ. અચ્છા કવે મારા શોટ વોટર નું કર મેં ડ્રામે પર. સરસ મજાની જાનકી મોડી વાળી અહીંયા એક્ટિંગ આપણે કરીને બતાડી દીધી છે. હા અને બસ કેટલો એટલે માવો ખાવાની પ્રેક્ટિસ જે હમણાં કર્યો કવે મારા વાળ નહીં કર. યશ સોની, તમારી જે ડેર ની ચિઠ્ઠી છે એ વાંચો. Who's in such a funny way that your co-star burst out laughing. So glad, so glad કે મને એમ જ ઉઠાવ ના હતો કે ગોડ પ્લીઝ, ગોડ પ્લીઝ આ એવું થવું જોઈએ કે આ યશ ને આ ચિઠ્ઠી મળવી જોઈએ કારણ કે યશ ઓબવિયસલી ગોડ પ્લીઝ, ગોડ પ્લીઝ. શું થઈ ગયું છે? અરે બધું તો બધું ઓલું બધું તો જૂનું યાદ યાદ કરી દે છે ને એમાં મારા આખા આંટા છટકી ગયા છે. પણ જે આ ચિઠ્ઠી છે એમાં એવું છે કે એક કલાકારે બાકીના બે કલાકારોને હસાવવાના છે. એ જેસ્ચર્સ જે કરવાના હોય એનાથી કે એમના હસાવવાના છે જે પણ જેસ્ચર્સ છે. યશને ઓબ્વિયસલી આઈ ડોન્ટ વોન્ટ હિમ ટુ બી ઓન ધ રિસીવિંગ એન્ડ ઓફ ધીસ બીકોઝ તમે જે કહો છો કે ભાઈ એમને જો પિન ચોંટી જાય છે તો પછી એક તો મારું ફૂટેજ આખું ભરાઈ જાય અને બીજું એ તરત જ સહજ રીતે હસી પડે તેમ. પણ અહીંયા યશને એ કરવાનું છે. તો યશ પસંદ કરી લો કોને પહેલાં તમે હસાવશો અને જેસ્ચર થકી તમારે એ લોકોને હસાવવાના છે. જો તો પહેલાં જાનકી. તા બંને બહુ સારા ફ્રેન્ડ્સ છો. કોણે કીધું? તો ઉભા ઉભા એક મિનિટ. તો 3-2-1 રેડી. ના પહેલા પહેલા. અચ્છા પ્રેપ લાઈવ યાર સાંભળે છે ધમકીઓ આ બધું. ના ના પ્રેમથી રિક્વેસ્ટ. સો જેસ્ચર્સ થી હસાવાના છે. જેસ્ચર્સ થી. તો પહેલા એ કોઈ ભી એમ લાક્ષણિક જેસ્ચર કે મારી લોકો ડાયલોગ બોલ્યા પછી નહીં હસતા.
કશો વાંધો નહીં. યુઝ્યુઅલી ઇન ભૂતકાળમાં લોકો મરઘા બન્યા છે ને એવું બધું ઘણું બધું કર્યું છે, પણ તમારે એવું કંઈ જરૂરી નથી. ના ના, કહી દીધા પછી થોડી હશો તમે લોકો. તો પહેલાં રોનક રોનક કામદાર શાળા બનાવી. યુ ડીડન્ટ ઇવન પુટ અપ અ ફાઇટ. નો નો, આટલું બહુ ખરાબ આ બધા જાણી છે. ચલો રોનક કામદાર તમારી ચિઠ્ઠી યાદ રહેશે. Think of an iconic monologue from a Hindi film and say that in Gujarati. Kya baat hai, saras. Jo dabaka bakudi comedy show je chhe apno, e je Gujarati ma apne kari chhe. Le saras majano Hindi koi monologue hoy. Atli badi suprasiddh Hindi film ho chhe. Emano koi ek saras majano 4 thi 5 line ke jetlo monologue apne. Akhi ek okti nathi bolvani. Emani ek Gujarati karine ઘણી બધી પોપ્યુલર ફિલ્મ હું વિચારી રહ્યો છું. મને યાદ આવી ગયું. આવી ગયું? હા જી. ચલો તમારી થોડીક મદદ લાગશે. અરે હુકમ કરો હાર કે. તો શોલેનો જે બહુ ફેમસ સીન છે કે જ્યારે મસે એવળ ના 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 કાલિયા જ્યારે ગાડીથી લૂંટીલે મુખે લોકો પાછા જાય છે ત્યારે જી એવળો. તો હું કાલિયા બની. હા જી. એક્શન. કેટલા ભોણિયા હતા? કેટલા ભોણિયા હતા? બે સરકાર. અને તમે? આમ તઈન ઈ લોકો બે. તમે તઈન તઈન તો આ પાછા આવી ગયા ખાલી ખીસે. આ સરકાર હું વિચારીને આવ્યા કે સરદાર બહુ ખુશ થશે, પીઠ થપથપ આપશે. તમે તઈન ને ઈ લોકો બે. સરકાર સરકાર અમે અમે તમારું નમક ખાધેલું છે. અમે તમારા નમક હલાલ છીએ. તો હવે ગોળી ખા. હે સરદાર સી. અચ્છા ઓ સી. મજ મજ મને આ સી મને આટલું જ છે. સરસ મજાના. થેન્ક યુ. શોના અંતે આપણે જે મહેમાનો છીએ એને ઓબ્વિયસલી ધબકા બકુડી ઇઝ અ કોમેડી શો, પણ એનાથી થોડુંક આમ બાજુની કેડીમાં જઈને થોડોક એક ગંભીર પ્રશ્ન પૂછતા હોય છે, જેથી કરીને જે આપણા દર્શકો છે, જે વ્યુઅરશિપ છે, એને કંઈક ટેક અવે ઘણીવાર મળે, અથવા કદાચ જીવન જીવવાની જે શૈલી છે એમાં કદાચ કોઈક માર્ગ મળી જાય. ખાસ કરીને તમારી ફિલ્મ કે જે આવા સપોઝેડલી કોન્ટ્રોવર્શિયલ ટોપિક ઉપર આધારિત છે અને હજુ પણ લોકોને આ સદીમાં પણ અફેક્ટ કરતો હોય છે. તો નાડીદોષ જેવા ઘણા બધા બીજા એવા અંધશ્રદ્ધાના વિષયો છે કે જે લોકોને અફેક્ટ કરે છે. તો તમે ત્રણે ખરા કે કોઈ એવી અંધશ્રદ્ધામાં માનો છો, નથી માનતા, અથવા વોટ ઇઝ યોર પહેલાં તો સૌથી પહેલાં તમારો ટેક શું છે અંધશ્રદ્ધાને લઈને? નાનપણમાં ના કે યાર ક્યાં નહીં કરવાનું, બિલાડી શનિવારે માથું નહીં ધોવાનું, પછી વાળ નહીં કપાવવાનું, એવું ના 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 માથું નહોતી ધોતી. હા અને એ બીક હજી પણ છે મને કે કંઈક તમે શનિવારે હેર વોશ કરશો કરશો ને તો તમારી સાથે કંઈક ખરાબ થશે. તો એવી નાની નાની પેલી વાતો ના હોય કે કાળી બિલાડી રસ્તો કાપી જાય તો 6 ડગલા પાછા લેવાના, ક્યાં તો વેઇટ કરવાનું કે કોઈ બીજું જાય અને પછી તમારે જવાનું. તો એ તમે મોટા થઈને તમને એવું લાગે કે ના હવે આવું થોડી હોય, પણ સ્ટીલ તમે ફોલો કરશો કારણ કે તમારે નાનપણથી ઘડાઈ ગઈ છે. હા થઈ ગયું તો રિસ્ક નથી લેવો ખાલી ખોટો. તો બસ એવી નાની નાની વસ્તુઓમાં હજી હું માનું છું કે સેટરડે ક્યારે હેર વોશ નહીં કરવાનું. બિલાડી વાળું તો હું કરું છું. બિલાડી વાળું તો બધા કરે છે, પણ એવી ઘણી એવી નાની નાની વસ્તુઓ છે. કશું મને બિલાડી જાય તો એના રસ્તે જાય, આપણે આપણા રસ્તે જતા રહે. રોડક કામ મારી કોઈ એવી અંધશ્રદ્ધા નથી, કશું જ નહીં. કોઈ એવી નાની પણ નહીં તમારા બંનેની કે આવું નહીં કરવાનું, આવું કરતા પહેલા. હું હું કર્મમાં માનું છું, એ એક વસ્તુ છે કે એ અને મારો એક્સપિરિયન્સ રહ્યો છે એટલે માનું છું. બીજું એવી નહીં કે ભાઈ તમે કોઈ એ મને કીધું એટલે માનું છું, પણ જ્યારે જ્યારે બી મેં કંઈક આડુંઓળું કર્યું છે ને એ મને હંમેશા બહુ ખરાબ રીતે પાછું આવ્યું છે મારી. સેમ. સો બને ત્યાં સુધી હું સખણો રહું છું જીવનમાં. અને શાહબુદ્દીન રાઠોડ સાહેબ જે અમારા બહુ ગમતા હાસ્ય કલાકાર છે, એમની એક વાત મને હું નાનો હતો મેં સાંભળી હતી અને મને એકચ્યુઅલી પપ્પાએ સમજાવી હતી એટલે મને બી યાદ છે જી.
કે એમને કોઈએ પૂછ્યું કે ભાઈ મારે સમાજ માટે કંઈક કરવું છે તો સાહેબ હું શું કરું, કે નડોમાં નડોમાં તમે કોઈને નડશો નહીં એ સમાજ સેવા જ છે, એટલે એ જરાક મારા મગજમાં ફિટ થઈ ગયું, એટલે હું બને ત્યાં સુધી લોકોને નડું ઓછો. વાહ, ક્યા વાત હૈ. વાત તમે કરી ગ્રહોની, વિચ બ્રિંગ્સ મી વન્ડરફુલી ટુ માય નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. તમે ત્રણે શું એવું માનો છો, કારણ કે બે વસ્તુ હોય છે, કાં પ્રારબ્ધ હોય છે અને કાં પુરુષાર્થ હોય છે, બે વસ્તુ, એક એક મહેનત છે અને એક ગ્રહો જે કહેવાતા ગ્રહો છે, તો એ કુંડળીમાં જો ગ્રહો હોય, દોષ હોય અથવા કોઈ પણ એક પ્રકારનો યોગ થતો હોય જે કદાચ હિતાવહ હોય અને ઘણીવાર નકારાત્મક પણ હોય, તો મહેનત ગ્રહો બદલી શકે છે અથવા મહેનતથી ફળ ચેન્જ થઈ શકે છે ખરું, અથવા જે ગ્રહોમાં લખાયેલું છે એ પ્રમાણે જ હોય છે? તમારા ત્રણેયનું મંતવ્ય શું છે? એટલે મહેનત તો જી અમારી તો ચાલુ છે, એટલે જે તે સમયે અંત આવશે ત્યારે જ ખબર પડશે કે મહેનતનું ફળ મળ્યું કે નથી મળ્યું. પણ એક વસ્તુ હું માનું છું કે જો ગ્રહોમાં લખેલું હશે ને તમે એને બદલવા કંઈ જ નહીં કરી શકો, જો જે કરો છો એ કરતા રહો, અને જો કરવાથી બદલાઈ જશે તો પણ જે કરો છો એ કરતા રહો. સો એટ ધી એન્ડ ઓફ ધ ડે જે કરો છો એ કરતા રહો. મારી પણ વિચારધારા એ જ છે કે ભાઈ કર્મ કરતા રહેવું જોઈએ અને મહેનત પૂરેપૂરી કરો, કારણ કે પ્રારબ્ધમાં શું લખ્યું છે એ તો આપણને ખબર નથી. હા, કર્મ કરવું એ તમારા હાથમાં છે, એટલે એ ડેફિનેટલી આપણે બધાએ કરતા રહેવું જોઈએ. થેન્ક યુ સો વેરી મચ ઓલ થ્રી ઓફ યુ ફોર કમિંગ હિયર. તમારા ત્રણેયની અહીંયાની જે ઉપસ્થિતિ છે એ કાયમી અમારી સાથે રહે એના માટે એક નાનકડી વિધિ કરવાની છે. કોઈ ઓલી મંતર તંત્ર એવું કોઈ વિધિ નથી, સરસ મજાની એક વિધિ છે જે આપણે કરવાની છે. એના માટે ગોરધન, તો મિત્રો આ હતી ટીમ ફિલ્મ નાડી દોષની, જે અવેલેબલ છે શમારું મી ઉપર. તો જે લોકોએ જોઈ છે એ ફરી પાછી જઈને એ ફિલ્મ માણી શકો છો, અને જે લોકોએ નથી જોઈ એ જઈને જુઓ આ ફિલ્મ નાડી દોષ, કારણ કે એક જ એવી વસ્તુ છે જેને કોઈ પ્રકારના દોષ નડતા નથી અને એનું નામ છે મનોરંજન. માટે જ આનંદ કરો, મોજ કરો અને જિંદગીની મજા માણતા રહો. ટેન્શનને કરો બ્લોક, ખુશીઓને કરો શેર, અને મોજ મસ્તીને હર હંમેશ કરતા રહો ફોલો, અને જોતા રહો તમારો ફેવરિટ શો, ધ બકા બકુડી કોમેડી શો.